साथ साथ स्वामीजी विचरण भी एटलू चालत एक मंदिर काम लई बैठा तो एना विचरण में रंच मात्र वोट आबा दीदी नहीं। स्वामीजी महाराज की शताब्दी पहला बधे सभाओं बधु आयोजन करता एटले जे भी योग में आया हो युवकों बधा हो तो ये जगह समय आपीने स्वामीजी एटलो बधो भीड़ो बैठेलो ते वखते के ज्यां भी ए होय जे भी कहे के आ जगह सभा थाय एवी छे तो स्वामी पहोंची जता है। एटले हवे अमे एक वक्त स्वामीजीए पूछ्यु के आपणा आजूबाजूना गामोमां थाय के नहीं के बाकरोल गाणा मोगरी बधे एटले त्यां गाणानी अंदर सभा गोठवेली मोगरीना एक पियुषभाई हता एमने भी मोगरीनी अंदर गोठवेली तो गाणानी अंदर आखी सभा पती गई। स्वामीजीनी सभा पती पछी स्वामीजी गामनी भागोड़ेथी निकळता हता एटले अमने જ્યારે સભા પતે પછી આરતી થાય અને આરતીની અંદર જે કંઈ બી આવે એ અમે ઉઘરાઈને બધું એક કોથળીની અંદર મૂકીને સ્વામીજીને ગાડીને આપવા ગયા એટલે જેવો આપવા ગયા એટલે સ્વામીજીએ કીધું કે બધા આવી ગયા એમ પૈસા એટલે આપણને તો આશ્ચર્ય થયું કેમ કે થાળીની અંદર જે બી હતા એ બધા લઈને આપ્યા સ્વામી કે જુઓ જુઓ રહી નથી ગયું ને કે એટલે હવે સ્વામીજીએ કહ્યું એટલે તરત દોડતા દોડતા થાળી પર ગયા તો જે દિવેટ હોય આપણી આરતીની એના એ દીવાની નીચે એક ખાલી 5 પૈસા રહી ગયેલા તે તો દેખાય એવા બી નહોતા એમ પણ સ્વામીજીએ એક દર્શન કરાવ્યું એમ કે ઠાકોરજીના માટે આટલો બી એ હોય તો એમની ધ્યાન બાર છે નહીં એમ મંદિર કરવાનું હતું એટલે મૂર્તિઓ જોવા માટે સ્વામીજી જૂના મંદિરોમાં જતા કેવી મૂર્તિઓ બનાવી એમ સ્વામીજી ગઢડા જવાનું ગઢડા સારંગપુર બાજુ જવાનો પ્રોગ્રામ થયો અને સાંજે સ્વામી કે આપણે ગઢડા પહોંચી જઈએ અને ત્યાંથી ઠાકોરજીના દર્શન કરી સારંગપુર દર્શન કરવા જઈશું અને અહીંથી નીકળ્યા તો વરસાદની સિઝન નહીં અને એકદમ જ વરસાદ ચડ્યો એટલો ભયંકર ચોમાસા કરતાં ભયંકર વરસાદ પડે ગઢડામાં કોઈ આપણે કોન્ટેક્ટ નહીં પણ એક દીકરો આપણે મંદિરેમાં ભણે એ બાજુનો એના ફાધર મનુભાઈ મીઠાણી નામ એણે સમજીને કહ્યું કે સમજી તમે પધારવા હો તો કહેજો વ્યવસ્થા આપણે કરી દઈશું કે અને સ્વામીજી કહેલું કે આજે અમે આવવાના છીએ એમ સ્વામી વ્યવસ્થા બધી કરી દઈશ કે એ સ્વામીજી બસ મિની બસ લઈને નીકળ્યા 18-20 પેસેન્જર એમાં શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વામી સંત સ્વામી જ્ઞાનજી હું હતો પછી હરિભક્ત હતા બીજા અમદાવાદથી ફોટોગ્રાફર દિનેશભાઈ પછી આપણા ડૉક્ટર ચૌહાણ કરીને બરોડાના આપણા ફેમિલી ડૉક્ટર હતા એ બાજુનું મૂળ ગામ એ બાજુના રાણપુરના એટલે એને સાથે લીધેલા પછી બીજા યોગા ભગત ને ઘનશ્યામભાઈ ને બધા સારથીઓ હતા યોગા ભગતનો સાળો નિરંજનભાઈ એ પછી ભરત ગોરાવાળો ટેક્સન સેવામાં છે એ બધા જ ખાતે લગભગ 18-20 જણની ટીમ હતી લઈને સમજી નીકળ્યા અને મિની બસનું એવી રીતની લીધેલી હતી કે અંદર એક કેબિન નાનું બનાવેલું હતું કે જેમાં સ્વામી એકલા રહે ને પાછળ બેસે ને એની રીતનું વિચારે ટપાલો વાંચે કે જે કંઈ અથવા જે સાધકોને પ્રશ્નો હોય સાધના દરમિયાન તો એ સાધકોને જ્યારે મિની બસ લઈને જઈએ ત્યારે એ બસમાં બેહાડી દેવાના વારાફરતી એક એક સાધકને એ કેબિનમાં જવાનું અને એના પ્રશ્નનું સમાધાન આપે ને એને હસતો બહાર કાઢે એટલે ટ્રાવેલિંગના ટાઈમમાં બી સ્વામીએ શાંતિથી આપણે તો આરામ કરીએ
તો એમને આરામ કર્યો નથી ને અમને કરવા દીધો નથી. એમ્બેસેડરમાં ફરતા ત્યારે સ્વામીની વાતો બોલાવડાવે, કીર્તનો બોલાવડાવે. અહીંથી મુંબઈ જવાનું તો મુંબઈ સુધી, રાજકોટ જવાનું જુનાગઢ જવાનું તો રાજકોટ કે જુનાગઢ જતા સુધી ધૂન કરવાની, વાતો બોલવાની. વાતો પૂરી થાય તો કે વચનામૃત બોલો, વચનામૃત પૂરું થાય તો કે કીર્તન બોલો. પણ અમને એંગેજ રાખતા અને એ બી એંગેજ રહેતા. એક દિવસ સુકાન પ્રોગ્રામ હતો, બીજી દિવસ પાછા વાળું હતું એટલે સ્વામીજી નીકળ્યા અને વરસાદ કે મારું કામ ગઢડા પહોંચ્યા ત્યાં તો આના કરતા ભયંકર વરસાદ. વરસાદ કયો તો ઘેલા નદીમાં પૂર આવ્યું હતું, પાણી ના હોય, ખોરી કટ હોય ઉનાળામાં તો એમાં પૂર આવ્યું, એટલું બધું પાણી હતું. અને મંદિરમાં દર્શન કર્યા પછી કંઈક ઉતારો કરવા માટે જવું પડે, સામનો સારંગપુર જવાની પરિસ્થિતિ નહોતી, કારણ કે અહીં જ ઠાકોરજીનો શયન આરતીનો ટાઈમ થઈ ગયેલો એટલે ગઢડા શયન આરતીના દર્શન કર્યા. પછી ત્યાં જઈએ તો ત્યાં ઠાકોરજી પડી ગયા એટલે જોઈને કોઈ અર્થ નહોતો. સ્વામીજી પછી ગઢડામાં જ રહ્યા. પેલા મનુભાઈને કહ્યું તો હું વ્યવસ્થા કરીશ, પણ વ્યવસ્થા કરી શકેલા નહીં. અને એક એના કોઈ ભાઈબંધ હશે અને કાલા કપાસની જીન, એ જીનમાં બસ લઈ ગયા. એટલે જીનમાં ગયા તો એનો જ કપાસ પાણીમાં તરતો હતો, એનો કપાસ પાણીમાં તરતો હતો. હવે આપણને શું વ્યવસ્થા આપે? એના પોતામાંથી બહાર નીકળે તો આપણી વ્યવસ્થા કરે, હવે અમે જઈને ઉભા રહ્યા. એટલે એને જીનમાં ઉતારો ગોઠ્યો. હવે જીનમાં શું થયું, સિઝન પૂરી થઈ ગયેલી એટલે થોડુંક પડેલું હતું ને કપાસિયા ખાવા ઉંદેડા દોડા દોડ દોડા દોડ કરે અને એમાં હુવડાવવાનું. એટલે અમે ગયા વ્યવસ્થા માટે તો આ જોયું તોફાન કે ભાઈ આપણે હોઈ જઈશું પણ હવે સ્વામીને તો અહીં ના સુવડાવાય. પછી મને ભાઈ પહેલા રિક્વેસ્ટ કરીને ઓફિસ ખોલી, ઓફિસમાં બેહાડ્યા. અમારે ઠાકોરની થાળ બાકી, અમે ઓલવેઝ સ્વામી સાથે કંઈક ને કંઈક રાખીએ, નાસ્તો બાસ્તો બધું હોય જ. પણ તે દિવસ ટ્રીપ એક જ દિવસની હતી એટલે કશું લીધેલું નહીં. એ અમારી પહેલી ટ્રીપ હતી કે કશું હાથે નહોતું એમ. પછી ઠાકોરની થાળ કરવાના છે, મને સ્વામી પૂછ્યું કે કંઈક છે. બંટાગુરી પ્રસાદ આપવા માટે બંટાગુરીનો ડબ્બો હાથે રાખીએ, એમાં ગણતરીની 10 બંટાગુરી હતી. એટલે સ્વામીજીએ કંઈ કંઈ છે લંગુસાજી, મગજ છે ઠાકોરજીનો. પછી પેલા ભાઈને કહ્યું કે થોડું દૂધ ક્યાંકથી લઈ આવેલો. એ બિચારા એક નાની ટબુડી 1/2 ગ્લાસ કેલી, આટલી નાની ટબુડી દૂધ લઈને આવ્યા. લગભગ માંડ એક ગ્લાસે દૂધ નહીં હોય. પછી ઠાકોરજીને એ ધરાયું બંટાગુરીનું દૂધ, નાસ્તો કર્યો. સ્વામી પછી મને કે કંઈ છે કે? પછી મેં કહ્યું બંટાગુરી છે હું કહું. મેં કહ્યું તમે બોલું નાસ્તો ફેરવતા તો નથી રાખતા ખાતે કે તે દાડે જ નહીં. મારે જ કહું માગ્યો નહીં જિંદગીમાં પેલી ખેતમાં ગયો તે દાડે નહીં. આપણે જવાબ આપો અઘરો પડી જાય. હું ના સમજી નથી લેવા કે કારણ કે આમ તો ડબ્બા હાથે ફેરવા કરો છો ને, બોલવાથી હોતું જ નહીં, આપણે કશું સાંભળવાનું જ હતું. પછી ઠાકોરજીનો થાળ તો કર્યો દૂધ બંટાગુરીનો. આ બધા ભૂખ્યા, આમ થાય ભૂખ તો લાગે ને. 20 જણો સ્ટાફ જમાડવાનો હું તો સમજી શું કર્યું. એ મગજ ધરાયું અને બધાને સ્વામી પ્રસાદ આપ્યો, એમાં તૃપ્ત થઈ જાય એવું કરાવડાયું. અને પેલા જે સેવકો હતા એને કંઈક બહારથી લાઈને ઘનશ્યામભાઈ કંઈક ખવડાવ્યું છે. એટલે સ્વામીજીને જે દૂધ હતું એ દૂધ સ્વામીજીએ પીધું, એટલામાં અમારો હાનનું ભોજન પૂરું થઈ ગયું. સંતોને એક એક બંટાગોળીથી સંતોષ કરી દીધા. પછી સ્વામીજી ભાઈ બધાને સુવાની વ્યવસ્થા ક્યાં કરવાની, કોઈ વ્યવસ્થા જ નહીં. એટલે પછી સ્વામીજી પેલા જે ઓફિસ આપી હતી એ ઓફિસમાં
એક બાકડો, આપણો સોફા છે નાનો એટલે બાકડો, અને એક ઓટા જેવું કંઈક હતું. બધા ત્યાં બેઠેલા એની ઉપર, અને વ્યવસ્થા જે ગણો એટલી જ હતી. પછી બધાએ સ્વામી કે હું અહીં સૂઈશ કે, અને એક ચોમાસાની સીઝન વરસાદ પડ્યો અને મકોડા બધા બહાર આવ્યા ઉભરાઈને, અને બહાર પાણી હતું, મકોડા જાય કે તો ઓફિસમાં જ ભેગા થયેલા એટલા બધા મકોડા નીકળ્યા અંદર, તે કોઈ પગ બી નીચે ના મૂકી શકે એટલા મકોડા. અને સાંઈ કે હું અહીં જઉં તો બાકીના ક્યાં જાય. પછી સ્વામીજીને પ્રેમથી પ્રેમ સ્વામીને શાસ્ત્રી સ્વામી વિનંતી કરી, સ્વામીને મિની બસમાં સુવડાયા. હું પલંગ રાખતો સ્પ્રિંગો વાળો એક, એટલે એમાં સ્વામીને આરામ કરાયો. બે સીટ વચ્ચે પલંગ હાલ દીધો. સ્વામીજી, શાસ્ત્રી સ્વામી, હું અને ઘનશ્યામભાઈ ચાર જણા બસમાં સુઈ ગયા. બાકીના સંતો જે ઓફિસ હતી એ ઓફિસમાં એકબીજા પર પગ નાખીને આખી રાત પસાર કરી. ઊંઘણ તો હતું જ નહીં, આરામ કરાયો. સવાર ઉઠીને નાહવા ધોવા ખાડે જવા કઈ જવું? જીનમાં બધે એક એક ફૂટ પાણી હતું, બેહવાની પરિસ્થિતિ નહીં તો ખાડે ખેતી જવાના. એટલે અમે બધા ટેન્શનમાં હતા, નવડાવા ક્યાં, ને નહીં ધોઈ નહીં તો પૂજા થાય નહીં, ને પૂજા ના થશે તો આગળ પ્રોગ્રામ ના થાય કશે. એ બધા ટેન્શન કરું છું આપણે, તે સ્વામીજી એવા મૂઠ્યા. પાણી બી જે આપણી પાસે થર્મોસમાં હોય જ પાણી, પાણી બી વ્યવસ્થા નહીં અમારી પાસે. સ્વામીજી ઉઠ્યા એટલે બહાર આવ્યા, જોયું પરિસ્થિતિ. દાંતણ હતું તે સાંજે દાંતણ, દાંતણ કરતાં કરતાં સાંજે રાઉન્ડ માર્યું. પછી જાણે કે ચાલો બધા જ બસમાં બેસી જાઓ, કે બધાને બસમાં બેસાડી દીધા. સાંજે માસ્ટર વોઇસ. પછી ઘનશ્યામભાઈ કે ઘાટ પર લઈ લો, કે ગેલા ના ઘાટ પર. ઘનશ્યામભાઈ જોયું ને તો સાંજે રસ્તો બતાવ્યો, ડાબી જમણી ડાબી જમણી કરી ગેલા ને ઘાટ ઉપર નીચે ઉતારી ગાડી. હા, અંદર પછી સાથે લોટા ને બધું હોય એટલે સમજી કે ચાલો અહીં બધા પરવારી જઈએ. કે એટલે ખાડે જવા માટે જે હાવ ગઢડાનું નવું મંદિર છે એની નીચે જે હાવ પાછું કંઈક છે એ સંતો રહેતા હતા ત્યાં લેટ્રિન જવાની વ્યવસ્થા થઈ ગઈ. અને પછી નાહવા માટે તો ગેલામાં જ ગયા. ગેલામાં નાહ્યા અને પછી નાહી ધોઈને મિની બસમાં જ સ્વામીજીને કપડાં બદલાવડાયો અને મિની બસમાં જ પૂજા કરવાડાવી ગોઠવ્યું. આગળ જે બોયનેટવાળી જગ્યા હોય ને ડ્રાઈવર સીટ પાસે બીજી સીટ હોય ને પછી બોયનેટ હોય, આ પછી ડ્રાઈવર સીટ હોય, સાઈડવાળી સીટ પર સ્વામીજી બેઠા, બોયનેટ ઉપર પૂજા પાથરી કે સ્વામીજી. પછી બસમાં પૂજા કરી, પછી સ્વામી કે ચાલો હવે જૂના મંદિરમાં દર્શન કરવા જઈએ. નાસ્તો કોઈ નહોતો કર્યો, કોઈ તો કરે. પછી જૂના મંદિર દર્શન કરવા ગયા. ઠાકોરજીને દર્શન કરતા હતા, પેલા જૂના મંદિરના સંતોને સાંઈ માટે પહેલાથી ભાવ ખરો. સંતો બી સ્વામીજીને દર્શન કર્યા, સંતોએ પણ એ સ્વામી કે સ્વામી ઠાકોરજીને દર્શન કરાવો ઓફિસમાં પણ બેસીએ. કે સ્વામીજીનો ઉકાળો એ સંતોએ પીવડાયો. સવારના ઉકાળાની વ્યવસ્થા અમારી પાસે નહોતી, સાંજે ઉકાળો પાયો. પછી ત્યાંથી એક પપ્પાજીના સેવક હતા, એ કદાચ પોલીસ ખાતામાં હતા, એ ત્યારે એક એક દર્શન કરવા આવ્યા છે મંદિરમાં. અને સ્વામીજીને જોયા અને એણે સ્વામી કહ્યું સ્વામી ઘેરે પધારો. કે એને ઘેરે ગયા ને ત્યાં પછી બધાને નાસ્તો કર્યા. સંતો માટે બટાકા પણ બનાવડાયા અને હરિભક્તો માટે ગાંઠિયા બહારથી લાવેલા. સંતોને બટાક પૌવાને ઉકાળો, બધાને નાસ્તો કરાવ્યો. પછી ત્યાંથી અમે નીકળ્યા, સારંગપુર દર્શન કરવા ગયા.
સારંગપુરમાં મંદિરની મૂર્તિઓ જોઈ, ફોટોગ્રાફી જે કરવાનું તે બધું કર્યું. પછી ત્યાંથી રાણપુર ગયા, જે ડૉક્ટર ચૌહાણ અહીંથી જે લીધેલા ને એનું મૂળ ગામ રાણપુર, સહીં ત્યાં વધારા. અને ત્યાં રાણપુર જઈને સંતોએ રસોઈ બનાવી જાતે. પછી ભીના કપડાં લીધા હતા એ અમે હૂંક્યા બધાના, ગઢડાથી રાણપુર સુધી કપડાં સાથે લીધા. પછી ત્યાં જઈને સૂક્યા. અમે રસોઈ કરતા ત્યાં સુધી સ્વામીજી ગોષ્ઠી કરી, સ્વામી ટાઈમ તો વેસ્ટ કરે નહીં, ગોષ્ઠી કરી. પછી જમ્યા, જમ્યા પછી તરત જ બધા બસમાં બેહાડીને બેક ટુ પેવેલિયન હરિધામ પાછા આવ્યા. સાંજે 5 વાગે સ્વામીજી હરિધામ આવ્યા. એ અમારી યાત્રા અવર્ણનીય સ્મૃતિદાયક યાત્રા અમારી હતી. એ સ્મૃતિ સ્વામીજી અદ્ભુત આપી, જિંદગી આખી ભૂલાય નહીં એવી સ્મૃતિ. એમાં સ્વામીજીની ભીડા ભક્તિનું, સંતો પ્રત્યેની ભક્તિનું, પરાભક્તિ, ઠાકોરજી પ્રત્યેની ભક્તિ, એ બધું દર્શન સ્વામીજી એક પ્રસંગમાં અદ્ભુત કરાવ્યું. મહારાજની શતાબ્દી વખતે એવું કોઈ સ્વામીજીનું પુસ્તકનું પબ્લિકેશન નહોતું થયું, અને આ બાજુ સ્વામીજીના બધા જે પ્રસંગો હરિભક્તોને મળીએ, તો અત્યારે જેમ આપણે ભેદે સાક્ષી અનંતની અંદર જોઈએ છીએ, તો એ જૂના જૂના જે ભક્તો હતા એ બધાના જે દર્શન આપણે જોઈએ, તો તે વખત બી ઘણા બધા સ્વામીજી અનુભવો અને પ્રસંગો કહે અનુભવોનો દર્શન કરાવતા હતા. એટલે અશોકભાઈ કોઠિયાને અમને બધાને વિચાર થયો એમ કે સ્વામીજીનું જો કલેક્શન કરવા જઈએ તો આપણે તો 4,000-5,000 પ્રસંગો આપણે ભેગા કરી શકીએ. એટલે કે હવે કલેક્શન કરીને આપણે જો પુસ્તક બહાર પાડવાનું હોય તો એટલે નક્કી કર્યું કે આપણે શતાબ્દી વખતે બહાર પાડીએ, એમ ગામે ગામ ફરીને આપણે બધું કલેક્શન કરીએ. પ્રસંગો તો આપણી પાસે કેટલા બધા એ છે, આટલા બધા પ્રસંગો હોય તો સ્વામીજીનું પુસ્તક મહિમાનું એવું આમ કેપ ચડી ગયેલો. અને પછી વાત તો સ્વામીજીને કરવી પડે, પણ સ્વામીજીની રીતિનીતિ એવી છે કે આપણે કોઈ બી પ્રપોઝલ લઈને જઈએ તો એટ અ ટાઈમ એને નકારી ન કાઢે. એમની પ્રેમ કરવાની રીત, નજીક લાવવાની રીત, ચૈતન્યની રીત અનોખી છે. એટલે જ્યારે અમે ગયા સ્વામીજી પાસે, એટલે સ્વામીજી કહે કે તમે કેવી રીતે લખશો, કે પણ કે કલેક્શન તો કરો પણ કે લખો કેવી રીતે એમ. એટલે પછી તે વખતે અશોકભાઈ લખતા હતા. અત્યારે આપણે અમદાવાદ સ્કૂલ સંભાળે છે ત્યાં આપણી મંદિર, તો એ અશોકભાઈએ અમુક પ્રસંગો લખ્યા. દીવો ત્યાં દાંતન લઈને સવારે નીકળતા હોય એની રીતના બધા શબ્દો મઠાડીને અમુક પ્રસંગો. સ્વામી કે મારે જોવા પડે કે અને મારે તમને સમજાવવું પડે એમ. તો સ્વામીજી એમને 3-4 પ્રસંગો તો કેવી રીતે લખવા, કેવી રીતે પ્રસંગને ઉપસાવવો એનું કરીને એટલા લેવલ સુધી અમારે આવ્યા. પોતાનો જ પ્રસંગ હોય પણ કે આ રીતે ના લખાય, કે આને આવી રીતે મરોડ અપાય, એવું બધું ઝીણું ઝીણું બધું સમજાવતા હતા એમ. પછી એક દિવસ દક્ષાની અંદર એક પુસ્તક બહાર આવ્યું હતું, તો એ ઓથરનું નામ બતાવે એમ સ્વામીજી કે આ જો આ ઓથરે કેટલી બધી સેવા કરી એમની જે સંસ્થા, અને કેટલા બધા પુસ્તકો લખ્યા કે પણ કે એ એના આત્માનું કરી ના શક્યા. કે આપણે કે આના માટે નથી આવ્યા, આપણે આત્માના ઉત્થાનને માટે આવ્યા છીએ, એ વસ્તુ આપણે ભૂલવાની નહીં એમ. પેલું અમારી રીતનું મનમુખી હતું એ હતું, કંઈ સૂઝ નહોતી, દિશા નહોતી, પણ સ્વામીજી એ વાત પહેલાં બી કહી શકત એમ. પણ એટલા બધા ગ્રાઉન્ડ પર લેવલ પર આવ્યા, પ્રસંગો જોયા, વાંચ્યા, થોડા સમજાયા, બધું કહીને છેવટે એક સૂઝ આપી એમ કે જે બી કરવાનું છે તો આપણે સત્સંગમાં આવ્યા છીએ તો આપણે આત્માના ઉત્થાનને માટે આવ્યા છીએ. 1981 ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવની તૈયારીઓ 2 વર્ષ પહેલાંથી ચાલુ કરેલી. સમયાની તૈયારીમાં એવું કર્યું સ્વામીએ, ગામો ગામના જે લીડર ટાઈપ માણસો હતા ને એની કેપેસિટીને ઓળખી જ જતા,
ડાયાભાઈ કંઠારિયા, આરટી ઝાલા, ચંદુભાઈ અમીન કે મોટાભાઈ કે કનુભાઈ, કેવા ધીમે ધીમ ભક્તો જોયા તમે એવા, અને એની કેપેસિટી ને એની આવડત પ્રમાણે એ બધાનું લિસ્ટ બનાવ્યું. લિસ્ટ બનાવીને ડિપાર્ટમેન્ટોનું લિસ્ટ બનાવ્યું. ડિપાર્ટમેન્ટોનું લિસ્ટ બનાવીને બધાને ભેગા કર્યા અને એ ડિપાર્ટમેન્ટો વહેંચી દીધા. અને એ ડિપાર્ટમેન્ટોમાં પોતાને કેટલા કેટલા સેવકો જોઈશે એનું પ્લાનિંગ, માઇક્રો પ્લાનિંગ કર્યું બધું. અને એ રીતે એના સેવકો મંડળો કયા કયા જોઈશે, કેટલા કેટલા જોઈશે એ બધું નક્કી કર્યું. અને પછી બધી હાશ થઈ વહેંચીને બધું, અને ડિપાર્ટમેન્ટ વાઇઝ ફરી પાછી મિટિંગો બધાની કરી લીધી. 29/11/79 વડોદરા તપોવન સોસાયટીમાં ફકીરભાઈને ઘેરે સમયમાં જે ડિપાર્ટમેન્ટ બનાવવાના, અલગ અલગ સેવાની વેચણી જે કરવાના, એ દીકરાઓના માટે કેવો યુનિફોર્મ રાખવો એની મિટિંગ સમજી ત્યાં કરેલી અને એનું વર્ણન કરી લીધું. અને આવા મહિમાથી ને આવી ભાવનાથી સેવક ભાવે, દાસ ભાવે, પેલા સામેવાળા ગમે એવું ઉપેક્ષા કરે, બોલે કે ગમે તેવું આપણને શબ્દો કે, છતાંય અસર ના થવી જોઈએ અને ભગવાનના ભાવથી એની સેવા સરભરા થવી જોઈએ. અને એવો મહિમા ઘાલી દીધો કે એ રીતે પછી એમને થઈ ગયું કે હવે સમય આપણો થશે, સાયકલ ચાલ્યા કરશે. એ પોતે જ કર્યું છે બધું. તો દક્ષામિક દિવસ સ્વામી પધાર્યા હતા ડિસેમ્બરની પહેલી બીજી આજુબાજુ 79માં 79માં સ્વામી પ્રાર્થના કરી, સ્વામી ભણવાનું મન લાગતું નથી. એમ ભલે કે મંદિરની સેવા ચાલે છે, મંદિરના પાયા ખુદાઈ ગયા છે, પાણી છોટના કોઈ છે નહીં, પહોંચી જાવ આપણે. બીજે દિવસથી સુખડા મંદિર રહેવા આવ્યા, મંદિરની સેવા ચાલુ કરી. સમયમાં આવનાર હરિભક્તો એની એક શિબિર સ્વામીજીએ 79માં ઉભરાટમાં રાખેલી. તારીખ હતી 9 ડિસેમ્બર 79. શિબિરની પૂર્ણાહુતિ 9મી તારીખે કરી. એ પહેલાં 3 દિવસ શિબિર કરી, 7, 8 અને 9. જી શતાબ્દીનો મંગલકારી ઉત્સવ ઉજવવા આપણે સૌ ભેગા થયા છીએ. આવા પુરુષોના ચરણાયનમાં એક પ્રાર્થના કરીએ દિલથી. હું સંતો નહીં કહું, અઘરામ અઘરું સાધન કહ્યું. સરખે સરખા વેરોનું બધું જ ગમાડું તે. ગમાડ્યા પછી એને આગળ સરળ થઈને વર્તવું તે. સરળ થઈને વર્ત્યા પછી એના ગુણગાન ગાવા તે. અને એ આપણા માટે પ્રભુનું સાક્ષાત સ્વરૂપ છે એવી ભાવનાથી એની રસ, એની સાથે રસબસ થવું વ્યગ્રામગ્રીથી જ. ત્યાં દેહભાવનો પ્રલય થઈ જાય, વ્યક્તિવાદની પૂર્ણાવતી થઈ જાય, રહી ત્યાગીના ભાવ મીટી જાય. એવું એક મંગલકારી જીવન આપણે સૌએ જીવવું છે. બહુ અઘરું ઇવોલ્યુશન થઈ રહ્યું છે, કઠિન છે, પણ આવા મોટા પુરુષો તરફ નજર છે. પ્રીતિ ખરેખરી હોય તો રસબસતા એકબીજામાં ખોવાઈ જાય એમ નમુક. એમનામ સાચી પ્રીતિ, અથવા એકબીજાને જોઈને ખૂબ આનંદ વર્તે એમનામ પ્રીતિ. આ તો સાહેબ થોડા કોકના ગુણ ગવાયા હોય, ક્યાં બીજાનું દિવેલિયું મળું થઈ જાય. એકાદ મુક્તને આગળ રાખીને કામ લે તો બીજો ક્ષોભ ને પામી જાય.
હા, બહુ વિચિત્ર અવસ્થા છે. એ મન બુદ્ધિ ના જાળામાં બચારો ચૈતન્ય ફસાયેલો છે. એ મુક્તિ ને પમાડવા, સાવધાની બનાવને પમાડવા પ્રભુ આવ્યા. પ્રભુએ સંકલ્પ કર્યો. યોગીજી મહારાજ ની સાથે અમે હતા, એ સમાજ બી જોયો, અને આજે જયારે તમને જોઈએ છે ત્યારે અમને હર્ષના આંસુ આવે છે. યોગી મહારાજ એક એવી વ્યક્તિ હતી શાસ્ત્રીજી મહારાજ ના વખતમાં, જેની પર સંતો અને હરિભક્તો સર્વ પ્રકારના અધિકાર કરતો, અસ્તિત્વ વગરના જાન પણ રહીત, જેનું બોડી હલકા ફૂલ પણ જેમ વિચરણ કરતું હોય એવી એની માદક અવસ્થા હતી. સ્વામી ચાલે, ખાય, પીવે, બોલે, કોઈ અસ્તિત્વ નહીં. નરી નિતરતી નિર્મળતા ને નિર્માણી બનો, હલકા ફૂલ બનવું જેની ક્રિયામાં દેખાતું હતું એવું એ ભવ્ય કરવું હતું. હસતા હસતા પાછા આવી ગયા ગોંડલ મંદિરે. એક માઇલ દૂર સિટીમાં ગયા પછી રાતના 10:30 વાગ્યા. જોગી બહુ થાક લાગ્યો છે, એટલા સ્પીડમાં ચાલ્યા હશે. 10:30 થી પગ દબાવવાનું શરૂ કર્યું સવારના 3:15 વાગ્યા સુધી. જોગી કેટલા વાગ્યા? સ્વામી 3:30 થયા છે. સારું, તારતું નહીં આવ, પૂજા કરી લે પછી આવ, મને તો ઊંઘ નહીં આવે. એટલી જ નિર્દોષ બુદ્ધિ થી સવારના 6:30 વાગ્યા સુધી મેં સ્વામીને પૂછ્યું, બાબા આવી સેવા ક્યારે થાય? સ્વામી એક સાદા શબ્દોમાં કહી દીધા. શાસ્ત્રી માને રાજી કરવાનો ખરેખર ઉતાણ થઈ જાય. વ્યક્તિ નહોતી દેખાતી, કાંઈ નહોતું દેખાતું. શાસ્ત્રીજી મહારાજમય સ્વરૂપ એવું અપ્રોત થઈ ગયું છે. એ સ્વામી આપણને કોઈ ચીજ આપી જાય છે, પછી તો એક ધારા 5-7 ઉપવાસ સાથે હોવા છતાંય એને કોઈ જાતની અપેક્ષા કે કોઈને વિશે ભાવફેર નહીં. મંગલકારી મૂર્તિ શાસ્ત્રી મહારાજ, આપણે સૌએ મૂર્તિના બળે જીવવાનું છે, એના આધારે જીવવાનું છે, એના ગમતામાં જીવવાનું છે. એના બળ સિવાય તો કાંઈ છે નહીં ધરતી પર, શૂન્યાવકાશ. આનંદ બ્રહ્માંડના સંતો કે સાધકો કે સિદ્ધ પુરુષોના સાધનો પુરુષોત્તમ નામની અસલી મૂર્તિના દર્શન કરવા માટે શૂન્યાવસ્થા પૂરતા જ છે. તમારા સાધનો ને તમારું કાંઈ એને પહોંચે એવું છે નહીં. આપણે એટલું જ કહી શકીએ, તમારા ગમતામાં તમારા બળે તમારી રીતે જીવા. હે મહારાજ, બળ આપો. આજે દ્વિશતાબ્દીના મંગલ પર્વે આવા પુરુષોને માથે જવાબદારી નાખી દે. અમારી હવે ઠેઠ બોર્ડર સુધી પહોંચ્યા છે, સામે કો કિનારો બી દેખાય છે, પણ કો વૃત્તિ એવી ગુણના જાનપનાની એવી છે જે દિલથી ગુણ ગાવા દેતી નથી. સરખે સરખા વેરુનું ગમતું નથી. બહુ અઘરી વાત છે. ફકીરભાઈને સતુભાઈની ક્રિયા ગમાડવી હોય અને સતુભાઈને ફકીરભાઈની ક્રિયા ગમાડવી હોય પછી ન થઈ જાય. એવું સંતો અરસ પરસ એવી કોક દ્રષ્ટિને પામી, વિચારને પામી તું એક. મને બહેનોનું એ કીર્તન ખૂબ ગમે છે, મારો જીવન આનંદ તો બ્રહ્માનંદ તો કીર્તન બનાવ્યું છે. બુદ્ધિના અંત પછીની ભૂમિકા છે. અરસ પરસની
આત્મીયતા એની રુચિ પ્રમાણે વર્તવું, એની કક્ષાએ જઈને વર્તવું બહુ અઘરું છે. એને ત્રણ ચીજ માટે પણ માગીએ, બીજા મુક્તોની કક્ષાએ જઈને રુચિ પ્રમાણે વર્તવાની સૂજ આવે, એનું બધું જ ગમાડવાનું ખૂબ બળ મળે, એની આગળ સરળ થઈ જવાનું. તે મંગલકારી અવસ્થા એ શતાબ્દી મહોત્સવ બહુ ધામધૂમથી આનંદથી ઉજવી છે. એટલા માટે તમારી સુરુચિ આ લોકોનો સંકલ્પ બંનેનો સમન્વય રહેલો થાય, અને તે માટે આ પુરુષો દયાલાયા શિવા આપના સૌ વતી સંકલ્પ કરીને બળ બુદ્ધિ ને શક્તિ આપે એવી તેઓના ચરણારવિંદમાં પ્રાર્થના ગજાનતા મહારાજની. નવમી સાંજે પૂર્ણાહુતિ કરી, બીજે દિવસ સવારે દસમીએ બધા પોતાના ગંતવ્ય સ્થાને રિટર્ન થવાના હતા. એટલે રાતે સમજી આનંદ કરાયો બધાને, અને રાતે બધા સુવા ગયા. પછી મોડી રાતે 2:30 વાગે આપણે કલ્પના કરીએ સમય જોઈએ તો, એ રાતના 2:30 વાગે સ્વામીજીએ અચાનક બધા હરિભક્તોને જગાડ્યા. ભગવાન સ્વામી કહ્યું મધરાતી રાતની છેલ્લી પોળ બાકી હતી ને બધાને જગાડ્યા, એવું દર્શન સ્વામીજીએ કરાવ્યું. રાતના 2:30 વાગે બધાને જગાડ્યા, અને જેને જેને વ્યસન હતું, કોઈને તમાકુનું હોય, કોઈને બીડીનું હોય, એ ટાઈપના જે જે વ્યસનવાળા હતા, સ્વામીજીએ બધાને ભેગા કરી રાતે 2:30 વાગે ગોષ્ઠી કરીને એ વ્યસનો છોડવા માટેની વાત રાતે 2:30 વાગે કરી, કે ભગવાન સ્વામિનારાયણનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવા તમે આવો છો તો ભગવાન આગળ કેવા થઈને જવું જોઈએ, એને માટેની સ્વામીજીની તાલાવેલી કેવી, એ દર્શન આમાં પણ થાય છે.